છોટા ઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકો કબજે કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી 1 ડિસેમ્બરના રોજ બોડેલી ખાતે સભા ગજવશે। ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાઓની ચૂંટણીઓને લઈ પૂર્વ પટ્ટીના છોટા ઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા એવા બોડેલીમાં ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી 1 ડિસેમ્બરના રોજ 3 મત વિસ્તારના મતદારો અને નાગરિકોની જાહેર સભાને સંબોધન કરશે। આ તકે અમારા પ્રતિનિધિ ઇમરાન મંસૂરીએ સભા ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી। છોટા ઉદેપુર જિલ્લાના ત્રણેય બેઠકો પર ત્રિપાંખીયો જંગ છે તેવું ચોક્કસ કહી શકાય। તેવામાં છોટા ઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકો કબજે કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી બોડેલી ખાતે 1 તારીખે આવશે। બોડેલીના તાલુકા સેવા સદનની બાજુમાં આ મેદાનની અંદર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સભા મંડપ તેમજ સભા સ્થળની બિલકુલ પાછળના ભાગે યુદ્ધના ધોરણે 3 હેલીપેડ બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। અમારા પ્રતિનિધિ ઇમરાન મંસૂરીએ મુલાકાત લીધી ત્યારે જોઈએ આ અહેવાલ। ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ આખરા ચરણમાં છે અને જે પ્રચારનો દોર પણ શરૂ થઈ ગયો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં વડાપ્રધાન આગામી 1 ડિસેમ્બરના રોજ પ્રચાર અર્થે આવવાના હોય ત્યારે બોડેલીના સેવા સદનની બાજુમાં ખૂબ મોટી સંખ્યામાં જે વડાપ્રધાનની સભા યોજાવાની છે અને અહીં બંદોબસ્તની જે તૈયારીઓ ડોમ ખૂબ મોટો ડોમ બની રહ્યો છે અને અધિકારીઓ પણ અહીં આવી રહ્યા છે, ત્યારે આગામી 1 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા બોડેલી ખાતે યોજાવાની છે, ત્યારે એની તૈયારીઓ ખૂબ ચાલી રહી છે। ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગર ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 1 ડિસેમ્બરના રોજ જાહેર સભા સંબોધવા માટે પધારી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના તમામ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનું વાતાવરણ છે અને આપ જોઈ રહ્યા છો તેમ આ બોડેલી નગર સેવા સદનની બાજુના ગ્રાઉન્ડ પર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આજે પીએમઓના સુરક્ષા અધિકારીઓ અહીંયા બેઠક લઈને સુરક્ષાની સમીક્ષા કરી અને જે કંઈ સૂચનો છે એ પ્રમાણે આગળની કાર્યવાહી ચાલી રહી છે અને અંદાજે છોટાઉદેપુર જિલ્લાના લગભગ 50,000 કરતાં પણ વધુ લોકો આ જનસભામાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને સાંભળવા માટે ઉમટવાના છે।